જનસંપર્ક કાર્યક્રમ યોજાયો. સેવાનો પર્યાય એટલે જનસેવાલય. ધારાસભ્ય સુખાજી ઠાકોર. મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજી ખાતે ધારાસભ્ય કાર્યાલયમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બેચરાજી વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ આવે અને ભવિષ્યમાં પણ સંતુષ્ટકારક નિવારણ આવે તે હેતુથી જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં લઈ બેચરાજી તથા આજુબાજુના વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેવી સમસ્યાઓનું નિવારણ માટે ધારાસભ્ય સુખાજી ઠાકોર સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી. ભાવિન ભાવસાર, જેડેસ ટીવી, મહેસાણા. આજે જે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, શું કહેવા માંગશો એ બાબતે? દર ગુરુવારે ધારાસભ્ય કાર્યાલયમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી ઉપસ્થિત રહી અને લોકોના પ્રશ્નો સાંભળી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે અને ઘણા લોકો આવતા હોય છે, નાના મોટા કામનું અમે નિરાકરણ કરતા હોઈએ છીએ. કયા કયા પ્રશ્નોની રજૂઆતો સાંભળ્યો આજે સાંભળી તમે? ખાસ તો નાના મોટા કાર્યક્રમ હોય છે, કોઈ ગ્રાન્ટના હોય, કોઈ વિકાસના હોય, પર્સનલ કોઈના કામ હોય, આવાસના હોય, આરોગ્યના હોય, આવા પ્રશ્નો સતત આવતા હોય છે અને એ અમે નિરાકરણ કરતા હોઈએ છીએ. આપણા ધારાસભ્ય કાર્યાલય બેચરાજીના જે આજે જે જગ્યા છે ત્યાં કયા કયા પ્રકારના કામો થાય છે? આમ તો આ મારી ધારાસભ્ય કાર્યાલય છે. દરેક લોકો પોતાની સમસ્યાઓ લઈ અહીં આવતા હોય છે અને એનું નિરાકરણ કરતા હોય છે. પણ ભવિષ્યમાં મારી એવી યોજના છે, જનસેવા કેન્દ્ર બાજુમાં જ ઓફિસનું ફર્નિચર ત્યાં થઈ ગયું છે અને એમાં દરેકના આધાર કાર્ડ, અલગ અલગ જે સેવાકીય પ્રવૃત્તિઓ જે થતી હોય છે એ શરૂ કરવાના છે. એટલે એનું હજુ કામગીરી શરૂ થઈ નથી, એનું લાયસન્સ મળ્યા પછી એનું કામ અમે ચાલુ કરવાના. સરકારના જે પણ યોજનાઓનો લાભ મળશે એવું કહેવા માંગો છો? હા, દરેક સરકારી યોજનાઓ ત્યાંથી અહીંયાથી જ બધાને, ગરીબ માણસો અહીંયા આવે જેને ખ્યાલ ના આવતો હોય તો અમારા માણસો સાથે રહી એને મદદ કરશે અને અમારું દરેક કામ અહીંયાથી થશે. આગામી બેચરાજી વિધાનસભા વિસ્તારની અંદર જે પ્રોપર બેચરાજીની અંદર જે પાણીની ભરાવાની સમસ્યા જે ચોમાસામાં છે, ગત વર્ષે જે સમસ્યા હતી એમાં આ વર્ષે શું નિવારણ અને કઈ રીતેની રજૂઆતો છે? ખાસ અગાઉ બેચરાજીમાં દરેક સોસાયટીમાં પાણી ભરાતા હોય એના પાણીના નિકાલ માટેનું મેં ઇલેક્ટ્રિસિટીને રજૂઆત કરેલી છે કે બેચરાજી સોસાયટીમાં પાણી ભરાતા હોય એના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે. બીજું, સંકલ્પ પહોંચાજી રોડ જે નવીન રોડ બન્યો છે તે બહુ ઊંચો બન્યો છે અને બંને સાઈડમાં પાણી ભરાય અને સોસાયટીનું પાણી ભરાય એની શક્યતા રહેલી છે. 3 કિલોમીટર પાણી નિકાલ માટેની ગટર મંજૂર થયેલી છે જે ડોડીવાળા રૂપેણ નદીમાં નાખવામાં આવ્યું છે, પરંતુ તે પછીની એક સાઈડની 1.5 કિલોમીટર જે ગટર અધૂરી છે એની તાત્કાલિક મંજૂરી માટેની પણ મેં રજૂઆત કરી છે. સાથે સાથે જે બીજી સાઈડમાં 4.5 કિલોમીટરની બીજી પણ લાઈન નાખવી જરૂરી છે એની પણ રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ જઈને કરી છે અને એ મંજૂર થવાની પ્રક્રિયા. પાલાવાસણા બેચરાજી રોડ જે ખકરજજ હાલતમાં છે તો એને નવીનીકરણ માટેની શું વ્યવસ્થા કરવામાં આવશે? એ જોબ નંબર મળી છે 209 કરોડ રૂપિયા ભૂપેન્દ્રભાઈએ મંજૂર કર્યા છે અને એ ટૂંક સમયમાં એ ચાલુ થશે.